ગીર સોમનાથ જિલ્લા વડામથક વેરાવળમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભારત દેશના બંધારણના ઘડવૈયાવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ સમગ્ર દેશભરમાં ઉજવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. વેરાવળ સમસ્ત અનુસૂચિત હાડી સમાજ, ભાલપરા સમાજ, વેરાવળ સમાજ સહિત અલગ અલગ જગ્યાએથી ડીસીના તાલે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રા નીકળી હતી, જે ટાવર ચોક ખાતે પૂર્ણ થયેલ હતી. ટાવર ચોકમાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા, હિન્દુ સેવા સમાજ, સમસ્ત ખારવા સમાજ, જિલ્લા ભાજપ સંગઠન, જિલ્લા કોંગ્રેસ સંગઠન, આપ ના પ્રદેશ ઉપપ્રમુખ, વિવિધ સમાજના આગેવાનો સહિત હજારોની જમમેદની ઉમટી હતી. આ શોભાયાત્રાનું આયોજન અમૃતાબેન અખિયા, ગોમેશભાઈ અખિયા, જીવનભાઈ ચાવડા, કાનજીભાઈ ચાવડા, રામજીભાઈ ચુડાસમા, હરેશભાઈ અખિયાએ કર્યું હતું. તેમજ દલિત સમાજના તમામ લોકો આ રેલીમાં જોડાયેલા અને અમે લોકોને ખૂબ જ સારી રીતે પોલીસ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા સારી રીતે ટ્રાફિકની અડચણ ન થાય કે અમને અમારી શોભાયાત્રામાં કોઈ પણ રીતે અડચણરૂપ ન થાય તે રીતનું આયોજન કરી અને ખૂબ જ સારી રીતે સહકાર આપેલો છે તે બદલ હું પોલીસ વિભાગનો અને સરકારી તંત્રનો ખૂબ આભાર માનું છું. અને સાથે જ મારા હાડી સમાજના ગામે ગામથી પધારેલા તમામ યુવાનો, વડીલો, બહેનો, માતાઓ તેમજ મારા વેરાવળ હાડી સમાજના હાડી ભીમ જન્મોત્સવ સમિતિના તમામ આયોજકો, ચોવટિયાઓ, આગેવાનો, પટેલ, ઉપટેલ, આ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. જય ભીમ. ગોમેશ ચીલાભાઈ અખિયા, હાડી સમાજના પટેલ, વેરાવળ, સમસ્ત હાડી સમાજના પટેલ ગોમેશભાઈ ચીલા અખિયા અને અમારા બેન અમૃતાબેન ચીનાભાઈ અખિયા અધ્યક્ષશ્રી અને અમારા હાડી સમાજના તમામ લોકોનો અને ગામે ગામથી આવેલા અમારા હાડી સમાજના, દલિત સમાજના વેરાવળમાં બાબા સાહેબની 132મી જન્મજયંતિ પ્રસંગે આજ રોજ જે હાડી સમાજના લોકો અને ગામે ગામથી તથા વેરાવળથી પધારેલા અમારા સમાજના, હાડી સમાજના, દલિત સમાજના લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે પોલીસ પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એ લોકોએ 11 વાગ્યાથી લઈ અને અત્યારે 3 વાગ્યા સુધી અમારી સાથે સતત કડેપગે રહી
અને અમારા સમાજની બાબા સાહેબની 132મી જન્મજયંતિ પ્રસંગે અમારો સાથ સહકાર આપેલ છે, એટલે પોલીસ પ્રશાસનનો પણ અમારો વેરાવળ સમસ્ત આડી દલિત સમાજ એમનો આભાર માને છે. અને અમારા આડી સમાજના તમામ વેરાવળ શહેરીજનો તથા ગ્રામ્ય દલિત સમાજના આડી સમાજના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તે લોકોએ મારી સાથે આ 14 એપ્રિલમાં 132મી જન્મજયંતિ પ્રસંગે હાજરી આપી. જય ભીમ. જન્મજયંતિ છે અને જેણે આપણે ભારતના કાયદાનું ઉલ્લંઘન કર્યું એના આજે જન્મજયંતિ નિમિત્તે હું બાબા સાહેબ આંબેડકરના તમામ પરિવારને અને અનુરૂપ જાતિના તમામ લોકોને મારી હાર્દિક શુભકામના પાઠવું છું. બસ બાબા સાહેબ આંબેડકર અમર રહે અને એની સાથે આપણે સૌ એના સહભાગી બની અને એના પ્રોગ્રામને ધામધૂમથી ઉજવીએ એવી મારી સૌને જય સોમનાથ. આજ રોજ બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે આખા ભારત દેશની અંદર બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની ઉજવણીના ભાગરૂપે અમે સોમનાથ ભૂમિમાં સોમનાથના સાનિધ્યમાં ટાવર ચોકમાં અમે લોકોએ પણ સવારથી અહીંયા દલિતોનું સન્માન કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે. બાબા સાહેબને હારતોરા કરી બાબા સાહેબને આ ભારત દેશને વિકાસ કર્યો ને ભારત દેશ ટકી ગયો ને ભારત દેશ બાબા સાહેબ મહાસત્તા ઉપર ભારત દેશ આવશે તો બાબા સાહેબ સ્વર્ગમાં ખૂબ જ ખુશ થશે એ ભાગરૂપે અમારા અરવિંદ કેજરીવાલ સાહેબે કીધું કે બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ જીવતા જ છે અને એની ખૂબ ભાવભર્યા પૂર્વે ઉજવણી કરવાનો પ્રોગ્રામ કર્યો છે. જય સોમનાથ.